ઇન્દ્રશં વરુણ શણો ભવદ્વર્યમા શન ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણુરુક્રમ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્ભક્તારમવતુ અવતુ માં અવતુ વક્તારમ્. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાનિ વાક્ પ્રાણચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યા મા બ્રહ્મ નિરાકરોત્. અનિરાકરણમસ્વ નિરાકરણમ મે અસ્તુ. તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્મા સેમૈ સંતુ સેમૈ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં કરુણાલયમ્ નમામિ ભગવત્પાદમ્ શંકરમ્ લોકશંકરમ્ શંકરમ્ શંકરાચાર્યમ્ કેશવમ્ બાદરાયણમ્ સૂત્રભાષ્યસુતૌ વંદే ભગવંતૌ પુનః పునః. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિની વ્યોમ પદ્વ્યાપ્ત દેહાય મૂર્તયે નમઃ. વોલ્યુમ વધારવાનું. ઓમ કેનેષિતં પતતિ પ્રેષિતં મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રૈતિ યુક્તઃ કેનેષિતાં વાચમિમાં વદંતિ ચક્ષુશ્રોત્રં કૌ દેવો યુનક્તિ શ્રોત્રસ્య શ્રોત્રં મનસો મનોયત વાચોહ વાચં સૌ પ્રાણસ્య પ્રાણઃ ચક્ષુષ્ચક્ષુરતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માં લોકાદમૃતા ભવંતિ ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્ગચ્છતિ નો મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ
अन्यदेव तद्विदिता असो अविदिता तधि इति शुश्रुम पूर्वेषाम् येन तद्व्याज चक्षिरे यद्वाचा अनभ्युदितम् यद्वाचा अनभ्युदितम् येन वागभ्युच्यते तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते શું કહ્યું કે જ્યારે એને કહેવામાં આવ્યું કે આત્મા વિદિતથી પણ અન્ય છે અને અવિદિત એનાથી પણ અન્ય છે, જ્ઞાતથી પણ અન્ય છે, અજ્ઞાતથી પણ અન્ય છે. અર્થાત તારો એનો અર્થ એવો જ થયો કે આત્મા અરે બ્રહ્મ જેને તું શોધે છે, શ્રોત્રના શ્રોત્રને જેને તું શોધી રહ્યો છે, એ તારું પોતાનું સ્વરૂપ છે, એવો જ અર્થ થયો. છતાં પણ પેલાના મુખ ઉપર હજી એનો જવાબ મળ્યો હોય, એને જે પ્રશ્ન પૂછ્યો એનો એને જવાબ મળ્યો હોય એવું એને લાગતું નથી. એના મુખ ઉપર હજી આશંકા છે, હજી એને એને હજી સમાધાન નથી થયું, એની હજી શંકા રહી ગઈ છે. કઈ પ્રકારની શંકા? કારણ કે જે સૂત્રાત્મક ભાષામાં ગુરુજીએ કહ્યું કે અન્ય દેવ તત્ વિદિતા, તું જેને શોધે છે આત્મતત્વ, શ્રોત્રનું શ્રોત્ર, એ જે તું બધું જે જાણે છે, જે જાણી શકાય એવું છે, એનાથી અલગ છે. તો પછી નથી જાણી શકાય એવું એવી કક્ષામાં આવે છે? તો કે ના, એવું પણ નથી. નથી જાણતો એવું પણ નથી. એટલે આપણે વિસ્તારથી જોયું કે માત્ર આત્મતત્વ એ જાણી પણ ન શકાય, અર્થાત એનું વિષયીકરણ પણ ના થઈ શકે. તદુપરાંત નથી જાણતા એવું પણ નથી. આત્માને આપણે જાણીએ પણ છીએ, કઈ રીતે? સાચા અર્થમાં નથી જાણતા, યથાર્થ સ્વરૂપે, એના વાસ્તવિક સ્વરૂપે નથી જાણતા. પરંતુ સાવ નથી જાણતા એવું પણ નથી. ખોટી રીતે તો જાણીએ છીએ, સાચી રીતે નથી. એટલે આત્મા વિશેનું સંપૂર્ણ અજ્ઞાન નથી, સંપૂર્ણ અજ્ઞાન નથી. એના ઉપર અધ્યારોપ સહિતનું વિપરીત સમજ સહિતનું જ્ઞાન તો છે. એનો નિષેધ થઈ જાય, એનો બાદ થઈ જાય, પછી જે રહી જાય એ તો આત્મતત્વ જ છે. અમારે સૂત્રનો અર્થ થયો અન્ય દેવ તદ વિદિતા અથવા અવિદિતા અધિ, અર્થાત તારું પોતાનું સ્વરૂપ આત્મા છે. એટલે પહેલાને માનવામાં નથી આવતું કે હું કેવી રીતે આત્મા હોઉં, હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું, સમગ્ર જગતનું અધિષ્ઠાન એ હું કેવી રીતે હોઈ શકું, ક્યાં બ્રહ્મ અને ક્યાં હું. હું બધી જ રીતે ટૂંકમાં હજી હું ના હોઈ શકું, અર્થાત એ બહાર છે. જો હું ના એ હોય એનો અર્થ એવો જ થાય ને, હું બ્રહ્મ ના હોઈ શકું, દેટ મીન્સ એ બહાર છે. હું તો નથી, બહાર ક્યાં છે એ મને ખબર નથી, ક્યાં છુપાયેલું છે, ક્યાં રહેલું છે એ હું જાણતો નથી, પણ હું તો નથી. આ એનું બહુ સ્પષ્ટ જાણે કે કન્ક્લુઝન છે, આવી એની સ્પષ્ટ સમજ છે. એટલે કહેવામાં આવ્યું તો પણ હજી એની બહિર્મુખતા એ ગઈ નથી. આ એટલો બધો દ્રઢ નિશ્ચય છે, એટલી બધી દ્રઢ એની ખોટી સમજ છે કે હું તો હોઈ શકું જ નહીં. એટલા માટે આ સામાન્ય પ્રશ્ન છે, ક્યારે પણ આપણે આપણાથી સંતુષ્ટ હોતા જ નથી. એટલું બધું અવમૂલ્યન છે પોતાનું, એટલું બધું અવમૂલ્યન થયેલું છે, તિરસ્કાર થયો છે કે હું સંપૂર્ણ હોઈ શકું એ ક્યારે પણ માનવામાં નથી આવતું. એટલે એ તો સમજવાની જરૂર છે કે હું જેવો છું અત્યારે બધા અધ્યારોપ સહિતનો એવો પૂર્ણ નથી. પણ શાસ્ત્રો જે સમજાવે છે એની સાથે સાથે એ જે રીતે બતાવે છે એ રીતે આપણે બહાર કરતા જઈએ, અનાત્માનો, અનાત્મા અંશનો, જળ અંશનો આપણે બહાર કરતા જઈએ તો આત્મા સુધી પહોંચી જ શકીએ. પણ હજી શિષ્ય જરા ગુરુજી સાથે નથી, શ્રુતિ સાથે હજી અથવા ગળપથલ એની ચાલી રહી છે.
સૌથી પહેલા તો એની શંકા છે. આ શંકા બહુ મોટો અવરોધ છે. હું કેવી રીતે હોઈ શકું? અર્થાત તમે જે કે કહો છો એ બરોબર નથી. એવો જ તરત કથમ તું આત્મા બ્રહ્મ, આત્મા કેવી રીતે બ્રહ્મ હોઈ શકે? એટલે શ્રદ્ધા જોઈએ, સાથે સાથે વિચારવા માટેની શ્રુતિ જે બતાવે છે એની સાથે રહેવા માટે શ્રદ્ધા જોઈએ. ચલો એટલે એને બીજી રીતે હવે સમજાવે છે. હવે ગુરુજી એને એ જ પ્રક્રિયા ચાલુ જ રહેશે, કારણ કે પહેલાથી ના સમજ પડી એટલે હવે બીજી રીતે પણ નૈતિની પ્રક્રિયા ચાલુ છે. અપવાદ કરવાની જરૂર છે, જ્યાં શોધે છે ત્યાં નથી. ચલો ફરી એકવાર એકથી શરૂ કરો, આ જરૂરી છે. એટલે વળી પાછા ગુરુજી બતાવશે કે તું એને બહાર શોધે છે તો બહાર ક્યાંય છે જ નહીં. પ્રત્યેક બહારમાં, બહાર એટલે શું શું ભાઈ? નિર્ગુણ નિરાકાર શુદ્ધ પ્રત્યક્ષ ચૈતન્ય સિવાય બીજું બધું બહાર જ કહેવાય. પ્રત્યેક આત્મા જે કેવો છે? શ્રોત્રનો એ શ્રોત્ર નિર્ગુણ છે, સામાન્ય છે. એના સિવાય બીજી બધી વસ્તુ બહારમાં આવે છે, અનાત્મામાં આવે છે, ઇદમમાં આવે છે. એટલે હવે ગુરુ શ્રુતિ જુદી રીતે બતાવે છે. જુદી રીતે એટલે આ પ્રક્રિયા નેતિની અપવાદની પ્રક્રિયા ચાલુ છે, પણ હવે કઈ રીતે અહીંયા બતાવે છે કે પ્રત્યેક ઇન્દ્રિયો અને એના વિષય, અંતઃકરણ અને અંતઃકરણનું કાર્ય, આમાંનું કંઈ પણ વસ્તુ બ્રહ્મ નથી. એટલે હવે પ્રત્યેક ઇન્દ્રિયોને લે છે, એ ઇન્દ્રિય બ્રહ્મ નથી. તદુપરાંત એ ઇન્દ્રિયોનો વિષય, એ ઇન્દ્રિયોનું કાર્ય, દરેક ઇન્દ્રિયોનું એક પર્ટિક્યુલર કાર્ય છે, એ પણ બ્રહ્મ નથી. દરેક ઇન્દ્રિયોનું એક કાર્યક્ષેત્ર છે જેમાં એનું, જેમાં એ ઇફેક્ટિવ છે, એમાંનું કશું પણ બ્રહ્મ છે નહીં. એટલે વ્યવસ્થિત અહીં બાદની પ્રક્રિયા આ પ્રકારની છે. ઇન્દ્રિય અને એના વિષય એનો બાદ થતો જશે. એટલે પહેલા શરૂ કર્યું વાંગ ઇન્દ્રિય. આ શ્લોક ત્રીજા ચોથા મંત્રમાં હવે લે છે પહેલા વાંગ ઇન્દ્રિય. વાંગ ઇન્દ્રિય કર્મેન્દ્રિય છે. એટલે કહ્યું યસ વાચા અનભ્યુદિત, જે યસ એટલે જે વાણીથી પ્રકાશિત થતું નથી. યેના વાક અભ્યુદ્યતે, પરંતુ જેના દ્વારા વાણી અભ્યુદ્યતે એટલે પ્રકાશિત થાય છે. જેના દ્વારા એ શબ્દ યેના આવે છે, યસ ત્યાં તક હોય, જ્યાં પણ જેના દ્વારા એ યસ શબ્દ છે એની ત્રીજી વિભક્તિ. જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે તદેવ એ જ બ્રહ્મ છે. તદ એવા પણ અગત્યનો છે અને એવકાર એના ઉપર ભાષ્યકારે બહુ લાંબુ લેક્ચર આપે છે. લાંબુ લેક્ચર બહુ જરૂરી. તદ એવ જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે એ જ બ્રહ્મ છે. તદેવ બ્રહ્મ સ્વવિદ્ધિ, અથવા આનો આપણે આ રીતે પણ છૂટું પાડીશું. કઈ રીતે? તદેવ બ્રહ્મત્વ એમ પણ છૂટું પાડી શકાય. એ બ્રહ્મ તું છે જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે. તત્વ તે તું છે એવું પણ આપણે કહીએ, પણ બ્રહ્મત્વ એવ એ તું જ છે. તારા સિવાય બીજું કઈ કે અર્થાત તારું તત્વ, તારા સિવાય એટલે તારું તત્વ. આ ઇન્દ્રિયોનો તો પહેલા જ બાદ થઈ ગયો. તદેવ બ્રહ્મ, અથવા એને આપી આ રીતે પણ આપણે છૂટું પાડી શકીએ, તદેવ બ્રહ્મ સ્વમ વિદ્ધિ, એને જ તું બ્રહ્મ જાણજે. જાણ વિદ્ધિ એટલે એને આજ્ઞા કરે છે, આદેશ આપે છે, ઇન્જંક્શન છે, એન્જોયમેન્ટ એને કહે છે કે આદેશ છે. એ જ બ્રહ્મ છે એવું જાણ. નહીં તો શું નથી? પાછા સ્પષ્ટ કરે છે, નહીં તો જેમ ઈદમ ઉપાસતે, જેને તું ઈદમ 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 એ રીતે ઉપાસના કરે છે, જેની પણ આ જેની પણ બહાર ઉપાસના કરે છે એ બ્રહ્મ છે. બોલો સ્પષ્ટ કયા કે છે? એટલે ત્યાંથી અહીંયા લઈ આવે છે, બહારથી
આ જ બધા મંત્રોમાં છે, પણ આ એટલું જરડ જલ્દીથી અંદર જતું નથી. એમાં વચ્ચે અવરોધ, વચ્ચે શું આવે છે, હું કેવી રીતે હોઉં, હું કેવી રીતે હોઉં, એટલે એક પછી એક મંત્રમાં આ જ કરશે. અને આ એવું ના માન્યું કે એનો જ તકલીફ છે, એની જ તકલીફ છે, એ શિષ્યની તકલીફ છે, આપણે આપણને સ્પર્શતું નથી એવું નથી. જ્યાં સુધી આપણને આપણામાં સત્ય મળતું નથી, તત્વ મળતું નથી, સ્વરૂપ નથી મળતું, ટૂંકમાં સુખ શાંત, સ્વરૂપ એટલે શું, બ્રહ્મ એટલે શું, કૃતકૃત્યતા, પૂર્ણતા, અનંત અનંતતા, પૂર્ણ સંતોષ મને મારામાં જ ના મળે, અર્થાત હું જે છું અને એના સિવાય બીજું કઈ છે જ નહીં, આવું જ્યાં સુધી ન થાય, જ્યાં સુધી આજે અશૂન્યતા ચાલતી હોય, વેક્યુમ અંદર હોય, અર્થાત અહીં નથી, અહીં કદાચ નથી નથી ચલો, પણ અહીં તો નથી, ને તો વેક્યુમ, અહીંયા શૂન્યતા ના આવે, અહીંયા જઈને મારા પોતાથી મને મજા ના આવે, એકલું ગમે નહીં, હજી અંદર જો તો એમ થાય કે બહાર ભાગી જઈએ. હજી બહાર મિત્ર મંડળમાં, સંબંધીઓમાં, વિષયોમાં, જગ્યાઓમાં બધે હજી ત્યાં હજી આપણે ભટકીએ છીએ, ત્યાં હજી આપણે મંડાયેલા, ત્યાં હજી આપણી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે. એ શું બતાવે છે, ઇદંતયા બ્રહ્મની ઉપાસના ચાલુ, એ ઉપાસના જ કહેવાય, મનમાં એનું જ ચિંતન અને એને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. એટલે પ્રત્યેક વખતે ગુરુજી આપણને, અને આપણે બહાર શોધીએ છીએ તેના દ્વારા, જઈએ છીએ આંખો દ્વારા, શ્રોત્ર દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા, આ બધા દ્વારા જગત સાથેનો આપણો વ્યવહાર ચાલે છે. એની પાછળ આ પ્રકારની અંદર છુપી છુપો આપણું આ પ્રકારની શોધ ઝંખના રહેલી છે. એટલે જો ગુરુજી એના ઉપર જ પ્રહાર કરે છે, ત્યાં જ પ્રહાર કરે છે, કઈ રીતે અંદર વળવું, કઈ રીતે અંતર્મુખતા આવે, કઈ રીતે વૈરાગ્ય ક્રિએટ થાય, વૈરાગ્ય હોય તો હોય, લઈને આવ્યા હોય, મીરાબાઈ જન્મથી વૈરાગ્ય લઈને આવેલા છે, હોય તો હોય, ન હોય તો ચલો જવાનો નથી, એવું નહીં, તો પછી વિવેકથી એને જન્મવો પડે, વિવેકથી વૈરાગ્ય ક્રિએટ કરવો પડે. વિવેક, વિવેક એટલે કઈ પ્રકારનો વિવેક, આત્મ અનાત્મ વિવેક, સત્ય મિથ્યા વિવેક, સત અસત વિવેક, જળ ચેતન વિવેક, નિત્ય અનિત્ય વિવેક, અંતવાન અનંત વિવેક, આ જોઈએ. આ વિવેક ચાલે છે, પ્રક્રિયા ચાલે છે, ત્યાં નહીં અહીંયા, તું આને સત્ય માને છે, આને નિત્ય માને છે, તો કે ત્યાં નથી અહીં છે. અંદર આપણી વૃત્તિ કરવા માટેની આ પ્રક્રિયા છે. બહુ સુંદર, એક્સલન્ટ મેથડ, બહુ બહુ સુંદર રીત છે. એટલે કે યસ વાચા, યસ એટલા શબ્દો છે, યસ એટલે ભાષ્યકાર લખે છે, તમારા બધામાં જોજો અંદર, તમે હવે દર વખતે બતાવવું જરૂર છે. પેજ નંબર જૂનીમાં શું, નવીમાં શું, મારી પાસે નથી, જૂનીમાં 45, નવીમાં તારામાં શું, નવામાં 50, હા જૂની બુકમાં, ના ના 45, જૂની બુકમાં 45, નવીમાં 50. એટલે આપણી જરૂરી નથી, આપણે જેમ ચોપડી લીધી છે અને આ રીતે જશો તો તમને બહુ જ આનંદ આવશે, એટલા માટે હું બતાવું છું. જો નવી બુકમાં 50માં પાના પર પાદભાષ્ય તરફ જ નજર કરજો, હા લો લો છે તમારે. યસ શું કે, યસ એટલે શું, ચૈતન્ય માત્ર ચૈતન્ય માત્ર સત્તાકમ, જો યસ
યસ એટલે શું વસ્તુની વાત કરે છે? યસ વાચા, જે વાણી થી પ્રકાશિત થતું નથી. એ યસ એટલે શું? યસ એટલે જે માત્ર ચૈતન્ય, ચૈતન્ય માત્ર સત્તા કા, જે પરમ સત્ય સત્તા, જે એકમાત્ર સત્તા છે, પારમાર્થિક સત્તા જે છે, જે એકમાત્ર સત્ય વસ્તુ છે. અને એ કેવું છે? માત્ર ચૈતન્ય. એ તો તકલીફ છે, એમાં કઈક બીજું ભર્યું હોત, કઈક બીજું અંદર હોત તો તરત દેખાણું હોત. એ શું છે? તો એ ગુણવાળું બની ગયું હોત, અને તો આપણે પ્રત્યક્ષીકરણ એનું કરી શકત, દ્રશ્ય એને આપણે દ્રશ્ય રૂપે જોઈ શકત. પણ આ શું છે? માત્ર માત્ર ચૈતન્ય, નિયર કોન્શિયસનેસ. શું છે? માત્ર ને માત્ર ચૈતન્ય. એટલે શું? ચૈતન્ય એટલે માત્ર છે પણ. કેવું છે? માત્ર છે પણ. છું 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 છે પણ, અસ્તિત્વ પણ. એ જે છે એ વાચા, એ વાણી પ્રકાશિત કરી શકતી નથી. હવે વાણીમાં, વાણીના એને વાણી પ્રકાશિત કરી શકતી નથી એ બતાવતા પહેલા વાણી એટલે શું એ ભાષ્યકાર પહેલા સ્પષ્ટ કરે. કારણ કે એ તત્વને, એ ચૈતન્યને વાણી નથી પ્રકાશિત કરતી. પણ વાણીનો અર્થ શું? વાણી એટલે શું? એના ઘણા અર્થ થાય. એટલે પહેલા તો આપણે જાણવું જોઈએ કે શું છે ને પ્રકાશિત નથી કરી શકતી. એ તત્વને વાણી નથી પ્રકાશિત કરી શકતી. પણ વાણીને સ્પષ્ટતા ના હોય, વાણી કોને કહીએ છીએ? એટલે એ પહેલા સ્પષ્ટ કરવાની જરૂર છે. ઘણી આપણા મગજમાં એટલા બધા, એટલી બધી અસ્પષ્ટતા હોય છે. અને જેમ આપણે કોઈ એક પ્રોજેક્ટ હાથમાં લઈએ, એને ક્યાં, એમાં કેમ આગળ વધવું, કઈ રીતે કામ કરવું, કઈ મેથડ ફોલો કરવી, એ બધી વસ્તુની સ્પષ્ટતા ના હોય તો એ કાર્ય સફળ ના થાય. ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે કરવું, કરવું એમાં કેટલી કેટલી વસ્તુ જોઈશે, શું શું મારે જોવાનું છે, કેટલું આમાં પાર, આ બધાની સ્પષ્ટતા જોઈ. એમ અહીં પણ એને વાણી પ્રકાશિત નથી કરી શકતી. તો વાણી શું ચીજ છે? કોને તમે વાણી કહો છો? એટલે વાણી એટલે શું એ પહેલા ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. અને એનું, એના ત્રણ અર્થ આપે છે. વાણીના ત્રણ અર્થ આપે છે. એ તત્વ વાણીથી પ્રકાશિત નથી થતું એમાં ગયા પહેલા શું વાત કરે છે? વાણી એટલે શું? વાણી એટલે એટલા માટે જરૂરી છે કે વાણીને જ આપણે બ્રહ્મ માનતા હોઈએ છીએ. વાણી અને એના જુદા જુદા અર્થ જે કરે છે એમાં જ બ્રહ્મ, પણ એમાં જ બ્રહ્મને આપણે અધ્યારોપિત કરીએ છીએ. એટલા માટે પહેલા ભાષ્યકાર સ્પષ્ટ કરશે કે વાણી એટલે શું, અને પછી એ કહેશે કે ના, આ વાણી ક્યાંથી ત્યાં પહોંચવાની હતી એ પહેલા બતાવે છે. એટલે સૌથી પહેલો અર્થ આપણા જનરલ નોલેજ માટે પણ જરૂરી છે. એટલે કે છે વાણી એટલે શું? તો કે વાગીતી જીવમાં મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ. અથવા થોડુંક થોડુંક ટેકનિકલ છે બધું, ચિંતા ના કરશો. આ તો જસ્ટ કહું છું, બહુ ગભરાશો નહીં. વાણીનો પહેલો અર્થ કર્યો, જો હવે જોતા જજો. પહેલો અર્થ વાણીનો કરે છે ઇન્દ્રિય, આપણી વાગ ઇન્દ્રિય. વાગ ઇન્દ્રિય પણ એ આ વાણી જે ઇન્દ્રિય છે એ કેવી રીતે શબ્દને પ્રકાશિત કરે છે એ પણ સમજવાની જરૂર છે. જો આપણી પાસે બે વસ્તુ છે, જ્ઞાનેન્દ્રિયો છે અને કર્મેન્દ્રિયો છે. આ વાણી એ કર્મેન્દ્રિય છે. તમે કહેશો કેમ કર્મેન્દ્રિય? એ તો શબ્દ બોલે, કર્મેન્દ્રિય કરે, જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરે. જ્ઞાનેન્દ્રિયો હંમેશા જગતમાં જગત જોડે વ્યવહાર કરવા માટે આ બે વસ્તુ ના હોય તો આપણો જગત સાથેનો વ્યવહાર ઇનકમ્પ્લીટ રહે. આ જગતમાં જે છે એની સાથેનો આપણો વ્યવહાર કમ્પ્લીટ થાય, સંપૂર્ણ બને એ માટે આ બે સેટ ઓફ ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયો જોઈએ, બે પ્રકારની ઇન્દ્રિયોની આવશ્યકતા છે. કઈ? તો કે જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો જગતમાં જે છે એને ગ્રહણ કરે, અને કર્મેન્દ્રિયો એને અનુરૂપ પ્રતિભાવ આપે, એને અનુરૂપ પ્રતિભાવ આપે. જો બહુ સરસ આ બધું તત્વબોધમાં આવી ગયું. પણ તત્વબોધ તો આપણે 15 વર્ષ પહેલા કરેલું. આપણે જયારે શરૂ કર્યું અહીંયા ત્યારે આ 15 ને 16 વર્ષ થઈ ગયા. આનંદ કરતા
ત્યારે આપણે તત્વબોધ ભણેલા. હવે બધું જતું રહ્યું કે જ્ઞાનેન્દ્રિયો એટલે તમને સમજાવો એની આગળ કેમ છે એટલે હું કહું છું. જો શ્રોત્ર છે જ્ઞાનેન્દ્રિય, એ શું કરે છે? એના શ્રોત્ર નામની ઇન્દ્રિય જેમાંથી જન્મી છે તો કે આકાશમાંથી, આકાશના સાત્વિક અંશમાંથી આ કર્ણેન્દ્રિય જન્મેલી છે. જે પણ સાત્વિક અંશમાંથી બન્યું હોય, પંચ મહાભૂતોના સાત્વિક અંશમાંથી બની હોય એ ગ્રહણ કરે. તો શબ્દ નામની શ્રોત્ર નામની ઇન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે. એ જ આકાશ તત્વમાંથી, આકાશ તત્વના રજસ અંશમાંથી, જ્ઞાન લેવું હોય ત્યારે તત્વ જોઈએ અને કર્મ કરવું હોય ત્યારે શું જોઈએ? રજસ જોઈએ. એટલા માટે આકાશ નામના પંચ મહાભૂતના સાત્વિક અંશમાંથી શ્રોત્ર બને અને રજસ અંશમાંથી શું બન્યું? તો કે આપણી વાણી બની. અને એ શું કરે છે? શબ્દોને ઉત્પન્ન કરે છે. કઈ રીતે ઉત્પન્ન કરે છે? તો એ કે આઠ જુદા જુદા સ્થાન છે, આઠ નાભિથી માંડીને મસ્તક સુધીના આઠ સ્થાનમાંથી પસાર થઈ અને આકાશ આ બધા સ્થાનને સાથે સ્થાનનો સ્પર્શ કરતા 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 અહીંયા એની સાથે અકળાટ અને શબ્દને વ્યક્ત કરે છે. તો કયા કયા સ્થાને છે? તો કે છે કયા સ્થાન છે? તો કે જીહ્વા, દાંત, તાલુ પેલેટ એટલે તાલુ, હોઠ, નાસિકા, મસ્તક, કંઠ અને હૃદય, આટલી જગ્યાઓમાંથી આકાશ એટલે કે આકાશનો ગુણ શબ્દ પસાર થતો 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 શબ્દને વ્યક્ત કરે, આટલા જોડે અથડાય. સૌથી પહેલા એવું પણ કહેવામાં આવે છે કે વાણી પરાવાણી છે. પરાવાણી એટલે આત્મતત્વ, એની આપણે અત્યારે વાત નથી કરતા. પણ સૌથી પહેલા જ્યારે આપણામાં એક વિચાર હજી સ્પષ્ટ ન થયો હોય ત્યારે એને પશ્યંતી કહે, એ વાણી જ છે પણ એ અવ્યક્ત સ્વરૂપમાં રહેલું છે. પછી એ વ્યક્ત થાય વિચાર રૂપે ત્યારે એને મધ્યમાં કહેવાય, અને જ્યારે શબ્દ રૂપે વ્યક્ત થાય એને કહેવાય વૈખરી. એ આપણે વિવેક ચૂડામણીમાં જોઈ જાય. ટૂંકમાં આટલા સ્થાનમાંથી આકાશ જ્યારે અથડાય ત્યારે શબ્દ વ્યક્ત થાય. તો એક અર્થ થયો વાકનો, વાણીનો એક અર્થ થયો વાણી નામની ઇન્દ્રિય. એટલા માટે તુલસીદાસજી મહારાજ બહુ સરસ રીતે સમજાવે કે જ્યારે રામ નામ બોલીએ છીએ એ ભગવાનનું કોઈ પણ નામ, આ તો આપણો વિષય નથી પણ પ્રસંગ ઉત્પન્ન થયો છે એટલે કહું છું કે રામ નામ, હવે આ વૈજ્ઞાનિક લોકો એક્સપેરિમેન્ટો કરતા હોય ને એટલે જ્યારે જુએ છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ નામ આપણે આટલા બધા સ્થાનથી બતાવે ને એ બધા સ્થાનને અથડાતું જાય એટલે બધાની શુદ્ધિ થાય. આપણા સમગ્ર પર્સનાલિટીમાં, આપણા સ્થૂળ તેમજ સૂક્ષ્મ શરીરમાં આ ભગવાનનું નામ કામ કરે છે, ત્યાં શુદ્ધ કરશે. એટલા માટે આપણા અંતઃકરણમાં પરિવર્તન આવે છે. બિકોઝ આ નામની તુલસીદાસજી મહારાજ આ નામની એ પ્રકારની અસર હોય છે કે જે સ્થાનને સ્પર્શ કરે એ સ્થાનમાં પણ પરિવર્તન આવતું જાય. માત્ર રામ નામમાં નહીં, તુલસીદાસજીના ઈષ્ટ દેવતા રામ છે એટલે ત્યાં એમની વાત જ ઓમ, કે કોઈ પણ ધ્વનિ આવા, કોઈ પણ નામ આવું પ્રેમથી લેવામાં આવે. એટલા માટે જુઓ શિક્ષામાં આપણે ચેન્ટિંગ કરીએ છીએ ને, પઠન કરીએ ત્યારે પણ આ બધા જે શબ્દ જે સ્થાન, દરેક શબ્દ અમુક સ્થાનમાંથી જ્યારે એનો ઉચ્ચાર કરવાનો હોય ત્યારે યોગ્ય પ્રયત્ન જોઈએ. એ જો યોગ્ય પ્રયત્ન એ સ્થાનને આપણે અડ્યા, એ સ્થાનને સ્પર્શ કર્યા વગર જો બોલીએ તો એ શબ્દ નીકળતો નથી. એટલે જો ઘણી વાર લોકોને સ બોલવામાં તકલીફ પડે, શ બોલવામાં તકલીફ પડતી હોય, સ ને શ બોલે અને શ ને સ બોલે, આવું બધું હોય. આપણે ગુજરાતીઓને તો આ બહુ તકલીફ છે. ઇવન પંજાબીઓ
ઉચ્ચારણ બરોબર નથી કરતા હોતા. સંસ્કૃત ભાષામાં આ ભાષાનું ઉચ્ચારણ કેવું તેના ઉપર બહુ શિક્ષા. આખા સાયન્સને શું કહેવાય, સાયન્સ ઓફ પોલિટિક્સ કહેવાય આને. એને શું કહે છે એ લોકો, શિક્ષા. શિક્ષા એટલે ઉચ્ચાર કેવી રીતે કરો, આ ઉચ્ચાર કે સાથ શબ્દનો અર્થ ક્યારે આપજે, વ્યવસ્થિત સ્થાનમાંથી નીકળવો જોઈએ. આ તો સાઈડનો ડિસ્કશન થયું, પણ આ પ્રત્યેક સ્થાનમાં જે પ્રકારનો પ્રયત્ન માંગી લે એ પ્રકારનો આપણે જયારે પ્રયત્ન આપીએ ત્યારે એ જે ઇન્દ્રિય આ બધું કરે છે એને કહેવાય વાક. એક અર્થ કરે. અચ્છા, બીજા લોકો શું કહે છે, બીજા મીમાંસક લોકો, મીમાંસક લોકો કહે છે કે ના, વાકનો અર્થ શું થાય, તો કે વર્ણ. વર્ણ, વર્ણ એટલે આપણા ક ખ ગ ઘ એ જે બધા છે, ક ખ ગ ઘ અંગ ચ છ જ, પાંચે પાંચ પાંચ કંઠવ્ય તાલવ્ય ઔષ્ટ્ય દંત્ય, આ બધા વર્ણ 25 વર્ણ છે. ક ખ ગ એ જરા અલ્ફાબેટ જોઈ લેજો જરા ફરીથી એક વખત. આને એ લોકો વર્ણને એ લોકો શું કહે છે, મીમાંસક લોકો વર્ણને વાક કહે છે. તો આપણે પછી આગળ જઈએ. વર્ણ એમના મતે મીમાંસ, અને આ બધા સામાન્ય લોકો નથી હા, આ મીમાંસક લોકો શું માને છે કે વર્ણના પોતાનામાં, વર્ણના પોતાનામાં જ અર્થને પહોંચાડવાની શક્તિ રહેલી છે. વર્ણ એટલે માત્ર જો આપણે ગાય બોલીએ, ગાય તો ગ આ ય અ, આટલા આટલા વર્ણ મળી, વર્ણ અને સ્વર મળી અને આ ગાય નામનો શબ્દ બને છે. તો આ ગાય એમાં ગ અ ય અ આટલા વર્ણ અને સ્વર ભેગા થયા. આ ભેગા થયા અમુક ક્રમમાં, અમુક સિક્વન્સમાં એનામાં પોતાનામાં અર્થને પહોંચાડવાની શક્તિ રહેલી છે. ગાય નામનો શબ્દ જે બનેલો જ હતો એવું કહે છે, અને એનો અર્થ પેલી વિષય ગાય એવો થાય, આવું આવું આવી રચના કરવામાં આવેલી છે પહેલે ભગવાન દ્વારા. આવું માનનારા છે મીમાંસક લોકો. એ વાણીનો અર્થ વર્ણ કરે છે ટૂંકમાં. વૈયાકરણીઓ છે, ગ્રમેરિયન, વૈયા વ્યાકરણ વાળા, જેમને વ્યાકરણની રચના કરી છે પાણીની વગેરે, એ લોકો વાક કોને કહે છે, તો કહે કે આને વાક ના કહેવાય, વર્ણને વાક ના કહેવાય. વાણીને, વાણી એટલે વર્ણ ને, તો શેને વર્ણ કહેવાય, તો કે સ્પોટ. સ્પોટ એટલે શું, સ્પોટ એટલે ધ્વનિ. કોઈ પણ શબ્દ આપણે આજે વર્ણ કહ્યા એમાં તો ક એ આર્ટિક્યુલેટ સાઉન્ડ છે. આર્ટિક્યુલેટ સાઉન્ડ એટલે અર્થ સહિતનો ઘોષ. જો આ ઉપનિષદમાં ક્યારેક આવી ચર્ચા આવે, આવી પણ ક્યારેક ચર્ચા આવે, પણ કંટાળવાનું નહીં. તો બધું આ જે પાર્ટ ઓફ ધ ગેમ, આ બધું આ બધું સાથે સાથે આવ્યા પછી પછી થોડું સરળ પણ બની જશે. પછી વર્ણ કરું એટલે જેમાં વ્યક્તર ઘોષ રહેલો છે. જ્યારે આ સ્પોટ, સ્પોટ એટલે જેનો જેનો પણ એક, જેને પણ વાણીનો એક અર્થ કરવામાં આવ્યો, એમાં એ ધ્વનિનો કોઈ કોઈ પર્ટિક્યુલર સાઉન્ડ નથી. એમાં જેમ હું કહું કે ગાય, એમાં આ બધા વર્ણ ભેગા થયા એનો એનો આવો આવો ઘોષ થયો. પણ આ પક્ષીઓ બોલતા હોય, પાણી વહેતું હોય, અગ્નિ ભળ 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 ભરતો હોય, પૃથ્વીમાંથી ધરતીકંપ થયો કેવો અવાજ આવ્યો હતો યાદ આવે છે 26મી તારીખે, આ બધા એ લોકો શું કે છે, સ્પોટ ધ્વનિ, ધ્વનિ ટૂંકમાં નિરાકાર ધ્વનિ છે. એ લોકો એવું માને છે કે વર્ણ પોતે કેવી રીતે અર્થ પહોંચાડી શકે. નારાયણ બોલીએ તો ન આપણે બોલી લીધું, ર બોલી લીધું, ય બોલ્યા, ણ બોલ્યા, તો બોલીએ ને પછી ભૂલાઈ જાય. તો આ કઈ રીતે ભેગા થાય છે અને પોતપોતાનો અર્થ પહોંચાડે છે એ લોકો માને છે કે તમે જેવું બોલો એવું બુદ્ધિ તો એ ભૂલી જાય. કઈ રીતે આ બધું બુદ્ધિ ભેગું કરે, કઈ રીતે અર્થ પહોંચે છે, આપણે તો કોઈ દિવસ વિચાર્યું જ નથી કે આપણે એક શબ્દ બોલીએ, એક શબ્દ, બીજો શબ્દ, ત્રીજો શબ્દ, ચોથો શબ્દ, વાક્યમાં તો કેટલાય બધા શબ્દો આવે, એક વાક્ય કેટલાય શબ્દોનું બનેલું હોય છે. તો બોલે તો આપણે ભૂલી જઈએ એક એક શબ્દ.
તો બી અર્થ પહોંચે છે. એક વાક્યમાં જો આપણું આ બધું બોલાય છે, જુદા જુદા અંદર વર્ણો આવ્યા, જુદા જુદા શબ્દો બન્યા, અને છતાં પણ અર્થ પહોંચે છે. હાઉ? બુદ્ધિ કેટલી ઝડપથી જાણે કે આ બધા બધું સિન્થેસાઇઝ, કેટલું બધું ઝડપથી બધાને ભેગા કરે અને અર્થ પહોંચાડે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આપણે કોઈ દિવસ આવું વિચાર્યું નથી. તે લોકો બેસીને, આ બધા લોકો આપણે બેસી તૈયાર કરેલી ઇમારત ઉપર બેઠેલા છે, આ બધું આપણા માટે તૈયાર કરીને આ બધા લોકોએ આપેલું છે. એ લોકો માને છે કે પ્રત્યેક આ ધ્વનિ જે સર્જાય છે, આ બોલીએ છીએ ત્યારે ધ્વનિ નીકળે છે, એ ધ્વનિમાં ચિત્ત શક્તિ રહેલી છે, એને સ્ફોટ કહેવાય. એ જેવો એક શબ્દનો ઉચ્ચાર થાય કે જેવો એક વર્ણનો ઉચ્ચાર થાય, એનો સંસ્કાર ત્યાં છોડી દે, અને સંસ્કારને કારણે આ અર્થ આપણે સમજી શકીએ છીએ. આવું એમનો મત છે. અને એમના મતે, એમના મતે ઓમ, આ ઓમ શબ્દ જે છે એને લોકો સ્ફોટ કહે છે. અને ઓમમાં આપણે ઘણી વાર ચર્ચા કરી છે એ પ્રમાણે સૌથી પહેલો ઓમ ત્રણ માત્રાનો બનેલો છે, અકાર ઉકાર મકાર. એમાં સૌથી પહેલો શું છે? અકાર. આ અકારમાં જ શું છે? બધા નામ છુપાયેલા છે. અકાર, અકાર જેનો ઓમ બનેલો છે એમાં જગતના બધા નામ, પ્રત્યેક નામ આ અકારમાં છુપાયેલા છે. એટલે અકાર બોલો એ જે ધ્વનિ સર્જાય એમાં વાણી આવી ગઈ, એના એની જ વાણી બનેલી છે. એમાં જ એને એ અકારમાં, અકારના જ પછી જુદા જુદા રૂપ છે. કયા રૂપ છે? તો કે ક ખ ગ ઘ, એ 25 વર્ણ, એને વર્ણ કહેવાય. પછી ય લ વ શ, અને આપણે અને ઉષ્મ કહેવાય. સ શ શ, આ બધા જે છે આ બધી જ વસ્તુ પછી વ્યક્ત થાય. એ પેલા અકારમાંથી ધીમે 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 આ બધી વસ્તુ વ્યક્ત થાય, એને પણ વાક કહી શકાય. ટૂંકમાં વાણીનો અર્થ શું કર્યો? કર્ણેન્દ્રિય, એક અર્થ કર્યો. બીજો અર્થ કયો કર્યો? યાદ છે? બીજો અર્થ શું કર્યો? વર્ણ કર્યો. ત્રીજો અર્થ શું કર્યો? સ્પોટ. આ ત્રણ ધ્વનિ, ઇન્દ્રિય, પછી વ્યક્ત વ્યક્ત ઘોષ એટલે કે વર્ણ, એમને ધ્વનિ, કોઈ પણ વ્યક્ત કોઈ પણ એક પર્ટિક્યુલર આર્ટિક્યુલેટ સાઉન્ડ વગરનો ધ્વનિ, એને સ્ફોટ કર્યો. ટૂંકમાં ત્રણેય અર્થ વાકના થઈ શકે. હવે આપણે અંદર જઈએ કે શું આ ત્રણેયમાંથી એકે કર્ણેન્દ્રિય, એના દ્વારા જન્મતા વર્ણ, અને અથવા તો એના દ્વારા જન્મતા સ્ફોટ, આમાંનું એકે, આમાંનું એકે પણ બ્રહ્મને પ્રકાશિત કરી શકે? એ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. વાણી જો અકારમાં ઓમકાર આવી ગયો આમાં, એટલે ઘણા લોકો ઓમને શબ્દ બ્રહ્મ માને છે. ઓમ, ઓમ બ્રહ્મ છે ખરું, કડોપનિષદ જ કે, બધા ઉપનિષદ કે છે. પ્રણવની ઉપાસના તો બહુ અગત્યની છે. પણ પ્રણવનો કયો અર્થ? એ પ્રણવનો એક અર્થ થાય છે તો આ વ્યક્ત જગત, સગુણ સાકાર જગત, એ બ્રહ્મ છે. તો ઓમ એ શબ્દ બની ગયો, ધ્વનિ બની ગયો, તો એ બ્રહ્મ થઈ ગયું. તો પછી આ શું કહે છે? યદ વાચા અનભ્યુતમ, જે વાણીથી પ્રકાશિત થતો નથી. ઓમનો અર્થ જો વ્યક્ત જગત થતું હોત અને એ નિર્ગુણ નિરાકાર હોત તો વાણીથી પ્રકાશિત થઈ ગયો. ભાઈ ઓમ બોલીએ છીએ, સગુણ સાકાર એમાં આવી જાય છે, પણ એની અહીંયા વાત છે નહીં. સગુણ સાકારની વાત નથી કરતા આપણે, તો જે શ્રોત્રના શ્રોત્રને, જે તત્વને શોધીએ છીએ એ સગુણ નહીં પરંતુ નિર્ગુણ. અને ઓમકાર જ્યારે શમી જાય, અકાર ઉકાર ઓ, આ જેમાં શમી ગયો, આ મ આપણે બોલ્યા એની સાથે આપણા હોઠ બંધ થઈ ગયા, વાણી બંધ થઈ ગઈ, નામ જતું રહ્યું,
અકારમાં બધા નામ આવી ગયા, જાગ્રત અવસ્થા આવી ગઈ, ઉકારમાં સ્વપ્ન અવસ્થા આવી ગઈ, અવ્યક્ત જગત આવી ગયું, મકારમાં એનું કારણ આવી ગયું, બંધ થઈ ગયું, સમગ્ર જગત જતું રહ્યું. પછી જે રહી ગયું, શું રહી ગયું? તો કે પેલું સૂર્ય અર્ધચંદ્રકા, કે જે ઓમની ઉપર પેલું કહીએ છીએ ને, અમાત્ર, એ રહી ગયું. એ નિર્ગુણ નિરાકાર છે, પણ ત્યાં તો શબ્દ પહોંચ્યો ને ઓમ, ત્યાં શબ્દ તો બંધ થઈ ગયો. ત્યાં જઈને શબ્દ બંધ થઈ જાય છે, એમાં શબ્દ વિલીન થઈ જાય છે. અર્થાત ઓમકાર એનો અર્થ સગુણ બ્રહ્મ થાય છે, એ પણ એ વાણીનો વિષય છે, એને વાણી પ્રકાશિત કરી શકે છે. પરંતુ નિર્ગુણ બ્રહ્મ ને વાણી પ્રકાશિત કરી શકતી નથી. યદ વાચા અનભ્યુદિતમ, એટલે વાણી, જે વાણી ઇન્દ્રિય પોતે, કે પછી વાણી જે શબ્દ બોલે છે, એ શબ્દ શું બોલે છે? હું કહું કે પાણી, તો પાણી શબ્દ થી બ્રહ્મ નથી અને પાણી વિષય પણ બ્રહ્મ છે નહીં. શબ્દ જે બોલે એ નામે બ્રહ્મ નહીં, શબ્દ જે નામનો ઉલ્લેખ કરે છે એ પણ બ્રહ્મ નથી અને એનું રૂપે બ્રહ્મ નથી. હવે જગતનો એક એવો પદાર્થ લઈ આવો જેનું નામ ન હોય, એક કેવો પદાર્થ લઈ આવીએ જેનું નામ, તમે કંઈક એવું માટીનું ઢેબું લઈ આવશો અને કહેશો સ્વામી જેનું નામ શું છે, તો તમે નામ આપી દે, કંઈક છે તો ખરું ને, એને કંઈક નામ મળશે, તો એ બ્રહ્મ છે નહીં. પ્રત્યેક આકાર બ્રહ્મ નથી. જો શબ્દ ક્યાં ફરી રહ્યો છે? ક્યાં ફરી રહ્યો છે? આકારમાં, અને એને નામ છે, રૂપમાં ફરી રહ્યો છે, એમાંનું એક બ્રહ્મ છે નહીં. આંખો બંધ કરીને બધાનો નિષેધ કરી નાખો, આંખો બંધ કરી અને આ બ્રહ્મ નથી એવો નિષેધ થઈ ગયો, તો ક્યાં છે? તો આવે છે યેના વાસ અભ્યુદ્યતે, પરંતુ જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે. યેના બ્રહ્મણા વિવક્ષિતા ચૈતન્ય જ્યોતિષા પ્રકાશ્યતે પ્રયુજ્યતે, જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે. એ શું છે ભાઈ? તો કે તો અમે આગળ થઈ ગયા, યદ વાચોહ વાચ્યમ, ગુરુજી જવાબ આપ્યો, શ્રોત્રસ્ય શ્રોત્ર, મનસઃ મનઃ, વાચોહ વાણીની વાણી, અર્થાત જ્યાંથી આ વાણી નીકળી રહી છે, જ્યાંથી નીકળી રહી છે, જેને કારણે વાણી પોતાના વિષયોને પ્રકાશિત કરે છે, જેના શોધવાની આને જરૂર છે, જેના કારણે વાણી પ્રકાશિત થાય છે, એ શું છે? તો કે એ જ વાણી બનીને આવે છે, એ વાણી બનીને આવે છે. બૃહદારણ્યકમાં કહે છે કે આ ઈશ્વરે, આ બ્રહ્મ તત્વએ આ દેહમાં પ્રવેશ કર્યો, જગતનું સર્જન કર્યું અને આ દેહમાં પણ એને પ્રવેશ કર્યો. શેના માટે? જેથી આપણે એને જાણી શકીએ. એને અહીંયા પ્રવેશ શેના માટે કર્યો? જેથી આપણે એને જાણી શકીએ. અચ્છા, પછી શું કરે છે? તો કે વદન વાક, એ બોલે છે એટલે એનું નામ શું પડી ગયું? ઇન્દ્રિય વાણી, ઇન્દ્રિય કરે બોલી રહ્યું એટલે એનું નામ શું પડી ગયું? વાણી. પશ્યન ચક્ષુ, જોઈ રહ્યો છે એટલે એનું નામ શું પડી ગયું? દ્રષ્ટા. સાંભળી રહ્યો છે એટલે એનું નામ શું પડ્યું? સાંભળનાર. મનવાનો મનઃ, વિચારી રહ્યો છે એટલે આ બૃહદારણ્યકની વાત કરું છું, મનવાનો મનઃ વિચારી રહ્યો છે એટલું એનું નામ પડ્યું મનન કરનાર. પછી ઉપનિષદ કહે છે જો કે અમન એક એકની જે ઉપાસના કરે છે, અમાની એક એકની ઉપાસના કરે છે, અર્થાત આ આત્માને જે માત્ર બોલનાર માને છે અથવા તો એને સાંભળનાર માને છે અથવા તો એને વિચાર કરનાર માને છે,
એ કોઈ એને જાણતા નથી. આ કૃષ્ણ ની સહ એને અધૂરી રીતે જાણે છે, જાણતા નથી. એક વ્યક્તિ રસોઈ કરતી હોય તો આપણે એને કહીએ રસોઈયો. પછી એ જ વ્યક્તિ ગાડી બહાર ચલાવે આપણે એને કહીએ ડ્રાઈવર. એ જ વ્યક્તિ પછી ગાય ગાવા માંડે તો આપણે એને કહીએ ગાયક. એ જ વ્યક્તિ પછી બોલે ત્યારે આપણે એને કહીએ વક્તા. હવે એ વ્યક્તિ માત્ર ડ્રાઈવર છે એ જ એની ઓળખાણ આપે ત્યારે કહીએ ડ્રાઈવર. એ સાચું છે. એ વ્યક્તિ જુદા જુદા કર્મો કરે છે પણ એમાંનું એક કે એનું સ્વરૂપ નથી. એ બધા એના સ્વરૂપ અને એ બધાથી જુદો પણ ખરો. એમાંથી પણ ત્યાં પછી બૃહદારણ્યક કહેશે કે ના, આ રીતે એને જાણવાનો નથી. કઈ રીતે જાણવાનો છે? આત્મા ઇતિ એવ ઉપાસિત. એને કેવી રીતે જાણ? વિદ્યા સૂત્ર આપ્યું. કેવી રીતે જાણ? આત્માને જાણવાનો કેવી રીતે છે? વક્તા તરીકે નહીં, શ્રોતા તરીકે નહીં, મનતા તરીકે નહીં, પરંતુ કઈ રીતે? આત્મા. આત્મા વક્તા બની ગયો, એ જ આત્મા શ્રોતા બની ગયો, એ જ આત્મા મનતા બની ગયો, એ જ આત્મા બીજું બની જાય છે. એમ અહીં પણ જેના દ્વારા વાણી બોલાઈ રહી છે એ ત્યાં વાણી રૂપે પ્રકાશિત થાય છે. ત્યાં રહી અને એની એ પ્રકારની શક્તિ છે, એ પ્રકારનું એનું પ્રેઝન્સ છે કે આપોઆપ વાણી બોલે. એ બોલે છે એવું ના કહેવાય. એ બોલી રહ્યો છે એવું પણ આપણે કહી ના શકીએ, કારણ કે એ નથી બોલતો. એની હાજરીમાં વાણી બોલવા માંડે છે, એની હાજરીમાં વાણી કાર્ય કરવા માંડે છે અને પોતાના વિષયોને પ્રકાશિત કરે. એટલે બોસ આવે ને એટલે ઓફિસના બધા પોતપોતાના ટેબલ પર પહોંચી જાય, લખવા માંડે, કમ્પ્યુટર પર કરે, જાતે બધા કામ કરવા માંડે. કોઈ કહેવું જ ના પડે. એના પહેલા બધું આડા અવળું બધું હોય, કોઈ ચા પીતું હોય, બધું જાત જાતનું ચાલતું હોય. જેવા એ એન્ટર થાય આ તો એક ભાઈ દ્રષ્ટાર ક્યારે ખ્યાલ આવે છે એ અમારા અને કડક છે અથવા એનો એવો પ્રભાવ છે. બધા એને ઇમ્પ્રેસ કરવા માંગે છે. તમે એને સારી આંખમાં આવવા માંગો છો. જેવા એ એન્ટર થાય એની કારનો અવાજ આવે કે તરત એકદમ સરસ થઈ જાય. એને કંઈ કીધું નથી, કંઈ કર્યું નથી. મિયર પ્રેઝન્સ, એનું માત્ર આવવું, એની હાજરી. ઘણી ખબર પડે ને કે આજે આવવાના જ જે ખબર. ધારો કે લખાણ પ્રેસિડેન્ટ આપણા બેન પ્રતિભા, ધારો કે આવવાના હોય, આખા રોડ સાફ થઈ જાય, બધી વસ્તુ સરસ થઈ જાય, માત્ર ખબર પડે કે આવવાના છે. એમ અહીં પણ આત્મતત્વ છે. એના વાળ અભ્યુદ્ય છે, જેને કારણે વાણી પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. વાણી જળ છે, સમજો. વાણી જળ વસ્તુ છે. કેરી, કેરી શબ્દ બોલો તો કેરી શબ્દમાં એવી કઈ શક્તિ છે કે કેરી નામના વિષયને પ્રકાશિત? કેરીમાં એવું શું છે શબ્દમાં, સમજો? આ કેરી નામનો શબ્દ કે ગાય નામના શબ્દમાં છે શું? સુર્યોદ વિચાર કર્યો છે? એ શબ્દમાં એવું શું છે કે જે પેલા વિષયને પ્રકાશિત કરે છે? બાળક પાસે આપણે બોલીએ ધીમે ધીમે એ સમજતો જાય, એવું એ શબ્દમાં છે શું? વિચ ઇઝ ધેટ પાવર? એના વાળ એ શક્તિ એને પ્રદાન કરે છે અને એને કારણે શબ્દ બહાર નીકળે છે. ચલો બધા સ્થાનમાંથી આપણે કંઈક મૂકી દઈએ મશીના, નાસિકા, ઉર, કંઠ, તાલવ્ય, નસ્ત, આ બધામાંથી કંઈક પસાર થતું જાય. કઈ શબ્દ બધા નીકળતો તો એક શરીર મૂકીએ અને એમાં કંઈક આમ ફેરવીએ, કોઈ શબ્દ ના નીકળે. એના વાળ અભ્યુદ્ય છે, જેના કારણે વાણી પ્રકાશિત થાય છે અને પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. અજબ ગજબનું એ તત્વ છે, મેજિકલ. એના કારણે આપણે આ બોલી શકીએ છીએ. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અર્થ પ્રકાશિત થાય છે, સામાન્ય વસ્તુ જ નથી.
આવતા વખતે આપણે જોઈશું કે આ એ તત્વ છે જેના કારણે પેલો સ્વપ્નમાં બોલે છે. સ્વપ્નમાં આ વાણી તો છે છે, આ વાણી ત્યાં વાણી એ કામ નથી આવતું. આ કે છે પછી કામ લખે ત્યાં આ તત્વ એ છે. આપણે શું કહે, આ એટલું બોલતો તો આ માણસ છું, હા સૂતો, હા છે સારું છે સુઈ ગયો, શાંતિ છે. એ પાછળ સ્વપ્નમાં બોલા બોલ કરે, એ સ્વપ્ન જોવે ત્યારે બહુ બોલતો હોય, બોલે એટલે ત્યાંનું નાગર ચાલે છે અંદર. એ કોણ બોલાવનાર, ત્યાં ત્યાં કઈ વાણી છે સ્વપ્ન ની, કઈ ત્યાં આ ઇન્દ્રિય નથી, ત્યાં પણ કોઈ બોલે છે. હુ મેક્સ ઇટ પોસિબલ, એ છે પેલું તત્વ. ક્યાં કે છે બૃહદારણ્યક માં બીજી વાત કરે છે કે આ કોણ છે, તો કે યાજ્ઞવલ્ક્ય જીને આરુણી જનક રાજાની સભામાં બધા એમના ઉપર તૂટી પડ્યા. જનક રાજાની સભામાં જનક રાજાએ કહ્યું કે મારા આ બધા પ્રશ્નનો જે આ વાદ વિવાદમાં જીતી જશે એના માટે મેં તૈયાર રાખી છે ગાય. કેટલી ગાય, કેટલી બધી ગાય, અને બધી ગાયની સોનાની માળાઓ, એના કાન ને આ બધું સોનાથી મળેલું એવી ગાય, સામાન્ય ગાય નહીં, સિંગડા જેના ચાંદી સોના હીરાથી બધાથી મળેલા હોય એવી ગાયો, કરોડો ગાયો આપીશ. એટલે યાજ્ઞવલ્ક્ય જે આવ્યા શિષ્ય સાથે અને આવું સાંભળ્યું એટલે કે લઈ જા બધી ગાય, તું લઈ જા પહેલા, ભાઈ પેલા પ્રશ્નો તો જવાબ તો આપો તો કે તું લઈ જા પહેલા, એને તો આટલું ચેલેન્જ જ આપી દીધું, લઈ જા. એટલે પેલા બધા હતા ને ઉભા થઈ કે ક્યાં લઈ જાઓ છો, આ લઈ જાઓ છો, ક્યાં જવાબ આપો. તો કે એનું એને એનું એટલો એનો કોન્ફિડન્સ, એમને એટલો કોન્ફિડન્સ અને જવાબ તો તું આ ગાય પહેલા લઈ જા. પછી નવ જુદા જુદા એમને દાર્શનિકો બધા પ્રશ્નો કરે છે, બધાના જવાબ આપે. એક એમાંનો એક પ્રશ્ન કરે છે કે અંતર્યામી પુરુષ કોણ છે, અંતર્યામી શ્રોત્રસ્ય શ્રોત્ર, આ શ્રોત્રનું શ્રોત્ર એટલે અંતર્યામી, અંદર રહીને યમન કરે, નિયમનમ કરે. પછી ત્યાં વર્ણન કરે છે કે આ બધું આમાં ભાષ્યમાં છે એમાં, એટલે હું કહું છું શું કે છે એ અંતર્યામી અંતર્યામી નામ ધ્રુવી આરોણી પૂછે છે. હવે તમે અંતર્યામી વિશે અમને કહો, કે છે યમ પૃથ્વીમ તિષ્ઠન પૃથ્વીમ અંતરો યમ પૃથ્વી ના વેદ, શું કે છે જે પૃથ્વીમાં રહેનારો છે, પૃથ્વીમાં રહેનારો છે, પૃથ્વીની અંદર છે, જેને પૃથ્વી જાણતી, અંદર અંતર્યામી પુરુષ પૃથ્વીની અંદર છે, પૃથ્વીની પણ પૃથ્વી એને જાણતી નથી, જે અંદર રહી અને પૃથ્વીનું નિયમન કરે છે એ અંતર્યામી પુરુષ છે, એ તારામાં પણ છે, એ તત્વ છે. માત્ર પૃથ્વીમાં તો કે ના, પાણીમાં યુ અપ્તુ તિષ્ઠ પાણીમાં રહેલો છે, યો અગ્નો તિષ્ઠ અગ્નિમાં એ અંતર્યામી રહેલો છે. જો બધાનો અંતર્યામી પ્રત્યેક જગતમાં પ્રત્યેક વસ્તુનો એ અંતર્યામી છે, યો અંતરિક્ષે તિષ્ઠ અંતરિક્ષમાં રહેનારો છે, વાયો તિષ્ઠ વાયુમાં રહેનારો છે, દિવી સ્વર્ગમાં, આદિત્ય દીક્ષુ ચંદ્ર તારકે, આ બધા પંચમહાભૂતોની વાત કરી. પછી બહાર વાત કરી દીધી, પછી કે અહીંયા જુઓ બહાર છે બધાના અંદર, તો કે ત્યાં તો છે, પછી અંદર આવે છે. પ્રાણે તિષ્ઠ વાચી તિષ્ઠ, ત્યાં આપણી વાત આવી, ક્યાં રહેલો છે વાણીમાં રહેનારો, વાણીની અંદર રહેનારો અને અંદરથી વાણીનું નિયમનમ કરનારો, નિયમનમ કરનારો એટલે કંટ્રોલ કરનારો, જેને વાણી જાણતી નથી, જાણી જાણતી નથી, વાણી કેવી રીતે જાણી શકે છે, જળ છે, પણ આ અંતર્યામી પુરુષ છે. પછી એની આગળ પૂછે છે તો કે છે કે એ બધાને જોવે છે, એને કેમ કોઈ જોતું નથી, એ બધાને જોવે, આપણે કહે ને એ કર અમે ના કરીએ વાત કરીને, એ બધાને જોઈ શકીએ અમે એને ના જોઈ શકીએ,
તો કે ના તમે ના જઈ શકો. કેમ? કારણ કે એ કેવો છે? અદ્રષ્ટો દ્રષ્ટા, જે ક્યારેય ક્યારેય દેખાઈ ન શકે એવો દ્રષ્ટા, અદ્રષ્ટો દ્રષ્ટા. અશ્રુત શ્રોતા, જેને જે બધાને સાંભળે પણ જેને કોઈ સાંભળી શકે નહીં, જે બધાનો વિચાર કરે જેના વિશે કોઈ વિચાર કરી શકે નહીં. પછી આગળ ત્યાં કહે છે ઉદ્દાલકને કે હે ઉદ્દાલક, તું જાણ આના સિવાયનું અન્ય આર્તમ, આના સિવાયનું બીજું બધું કેવું છે? નાશવંત. બીજું બધું વસ્તુ આ સિવાયનું, આ જ આત્મા છે, અંતર્યામી અથવા અન્ય આર્તમ, આના સિવાયનું બીજું બધું લિમિટેડ. આર્ત એટલે લિમિટેડ, નાશવંત છે આ સત્ય. એમ કરીને અહીં બતાવે કે એના દ્વારા વાણી પ્રકાશિત થાય, એ વાણીને એ શક્તિ આપે છે. એ ન હોય, ઇન્દ્રિય હોય, જો માણસનું મૃત્યુ થાય તરત ને તરત ઇન્દ્રિય પેલી વાણી ઇન્દ્રિય ખલાસ ના થઈ જાય, છતાં પણ પેલો બોલીને શું છે, બોલો, જવાબ આપો, કોણ હવે આપે, કોણ જવાબ આપે? ત્યાં સુધી પૂછ્યું કઈ કેવું છે, કઈ બોલવું છે, બોલાવવા છે, કઈ થોડી બે મિનિટ પહેલા બધું જવાબ આપે. જેવો પ્રાણ પંખી એનું ઉડી ગયું, એ ક્યાંય જતું, એ અત્યારે ડિસ્કશન નો વિષય નથી, પણ જેવો એનો અનુગ્રહ પૂરો થયો, જેનો વ્યક્ત થવાનો બંધ થયો, વાણી બોલી શકતી એના વાર, ઇન્દ્રિય તો છે એના સંસ્કારથી બોલવાના, વાક લેટર્સ બધા છે, કેમ બોલી ન શકતી? જેને કારણે વાણી પ્રકાશિત થાય છે અને પોતાના વિષયોને આગળ પ્રકાશિત કરી શકે, અહીંથી મને ફોર્સ પ્રાપ્ત થાય છે. એટલે અહીં આપણી ફરીથી ગુરુજી પ્રેરક તરફ નજર કરે છે, ત્યાંથી નહીં. બધાનો પ્રેરક કોણ છે એ પૂછો, શું બોલાય છે એ નહીં, કોણ બોલી રહ્યું છે, કોના દ્વારા બોલાઈ રહ્યું છે. મને આવું સંભળાવી ગયા, આવું કરી ગયા, અને છોડ ભાઈ કોણે કર્યું, કોણ એ અંદર છે, કોણ મારાથી બોલાઈ ગયું, છોડે કોણ છે, ક્યાં નજર કર, ક્યાં જો નજર કરીએ, એ સત્ય છે. અંતર્યામ અન્ય અથવા આર્તમ, એના આ વૈરાગ્ય જોઈએ, આ સૂક્ષ્મતા, સૂક્ષ્મતાની આત્મા એટલે સૂક્ષ્મતાની અવધિ, ધ લિમિટ ઓફ સટલિટી, સૂક્ષ્મતાની અવધિ. પણ એટલો સૂક્ષ્મ છે, એટલો મૂક છે, એટલો મૂક ખબર નથી કે છે, બોલતો જ નથી. ક્યારે બોલે, કેમ આવું કરે, કેમ મારે તમે જોતો નથી, કેમ બહાર જોડે છે, કેમ અમે નથી, આપણે હોય ને કેમ અમે નથી, અમારી સામે તો ક્યારેક બોલો, અમારી સામે તો જુઓ, એમ કહેતો જ નથી. જેના કારણે બધું અહમ સર્વસ્ય પ્રભવ, ભગવાન કહે છે અહમ સર્વસ્ય પ્રભવ, મત સર્વ પ્રવર્તતે, બધાનું પ્રભવ સ્થાન હું છું, મારા કારણે આ બધું છે. વેરી સોરી, અમે તમને જોતા નથી, ત્યાં નજર નથી જતી, ત્યાં નજર તરફ, પ્રેરક તરફ, નહીં કે પ્રવૃત્તિ તરફ. આ પ્રવૃત્તિનો પ્રેરક કોણ છે? ખબર કે એટલે મેં આ જગત બનાવ્યું કે તું પૂછે કોક દિવસ કે કોણે કર્યું, આ બોલ બોલ કરે વાણી, તો તું ક્યારે પૂછીશ કોણ કેમ બોલી રહી છે, ક્યાંથી બોલાઈ રહ્યું છે, એટલે મેં આપી. પણ આપણે એ જોતા નથી, બોલ 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 કરે, કોણ આ બોલાવડાવે છે, એવું એવું પ્રશ્ન જન્મે એના રૂપ તરફ, એના પ્રેરક તરફ નજર. એને તદેવ બ્રહ્મ સ્વમ વિદ્ધિ ન ઇદમ યદ ઉપાસ નેદમ યદ ઇદમ ઉપાસતે, એને તું બ્રહ્મ જાણ અને નહીં કે જેની ઇદમ ઇદમ ઉપાસના થાય. એ પાઠ આપણે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ દવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.